राजकोट शहर में क्राइम की घटना क्यारे बंद रहती नहीं। नवा दिवस की साथे नवी नवी घटना सामे आवे छे। जूनागढ़ शहर में वहेली सवारे आ घटना सामे आवी हती। जाण थता पुलिस नो काफलो दौड़तो थई गयो हतो। चालो जोईए पूरी घटना। ગાડી હરગેલી હતી, પછી અમે ચારે થી, કારણ કે ઘણો ભડકો ઊંચો હતો, અમે ચારે થી પાણી નાખીને ઠહેર્યું ગાડી, તો ગાડી માન માન ઠહેરીને એ બધું કર્યું, તો અમે અંદર ગયા, અંદર ગયા તે 3 વાગે બીજાની ગાડી હેરવી, 14 બાઇક અને 2 કાર સળગાવાઈ, અસામાજિક તત્વો બેફામ। જી હા, આ ઘટના રાજકોટ શહેરની છે। ગઈકાલે રાત્રે આ ઘટના સામે આવી હતી। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ દ્રશ્યો રાજકોટ શહેરના છે। ગઈકાલે મોડી રાત્રે કુલ 16 જેટલા વાહનોને આગ ચંપી કરવામાં આવી હતી। શહેરની 3 સોસાયટીના પાર્કિંગમાં પડેલા આ વાહનોને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો હતો। જ્યારે પોલીસને આ મુદ્દે જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। એ ગુંડાગર્દી વધે છે, તો અહીંયા સીસી કેમેરા મુકાવો ખૂણે, અમે ભાડે રહી છી, અમારું ઘરનું મકાન નથી। આ ગાડી અમે હપ્તે લીધી હતી, માન માન અમે હપ્તા ભરી, 1000 રૂપિયા જૂની ગાડી અમે લીધી હતી, 1000 ભરી ભરીને એને અમે પૂરા પડ્યા ગાડીના, તે આ ગાડી અમારે આવી રીતના કરી। અમારે તો અત્યારે હાથ ભાંગી ગયો ને, આ લોકોને શું હાથમાં આવે, આવું વસ્તુ કરતા એને શું હાથમાં, એવું કઈ કે આ ગરીબ માણાની ગાડી હરગાવી, હાલો પૈસા વાળાની હોય તો વાંધો નહીં, એને કઈ ફિકર નથી, આ ગરીબ માણાની હરગાવી હું એને હાથમાં આવ્યું। તપાસ કરતી પોલીસના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરની કુલ 3 સોસાયટીમાં રાત્રિના સમય દરમિયાન વાહન પાર્ક કરેલા હતા। અજાણ્યા શખ્સોએ રાતના અંધકારનો લાભ લઈને વાહનોમાં આગ ચંપી કરવામાં આવી હતી। 5 શખ્સોની ધરપકડ। આજે વહેલી સવારે પોલીસના જણાવ્યા અનુસાર 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। શા માટે વાહનો સળગાવ્યા તેની વધુ કોઈ વિગત સામે આવી નથી, પરંતુ માથા ભારે લોકો પોતાનો ખોફ ઉભો કરવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે। કુલ કેટલા શખ્સો છે, ક્યાંના રહેવાસી છે, શું હતો અસલી ઈરાદો, કેવો છે તેમનો ભૂતકાળ, આ તમામ મુદ્દા પર પોલીસે તપાસ તેજ કરી છે। રાજકોટ પોલીસની અલગ અલગ ટીમો સાથે મળી અને તપાસ ચાલુ કરી દેવામાં આવેલ છે। 5-1 જેટલા શકમંદોને લાવી અને એમનું ઇન્ટ્રોગેશન જે છે હાલ ચાલુ છે, તેમજ આ કામે એક સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ જે છે એ પેટ્રોલની નળી કાઢી અને પેટ્રોલ ઢોળાય ત્યારબાદ માચિસની દીવાસળીથી જે છે એ આગ ચાંપતો નજરે ચડ્યો છે, જે સીસીટીવી ફૂટેજ આધારે પણ હાલની તપાસ ચાલુ કરી દીધેલ છે। ઝડપાયેલા આરોપી કોણ કોણ છે તેની પણ વિગત સામે આવશે, ત્યારે કહાનીના તમામ રાજ સામે આવશે। ક્રિમિનલ માચે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ।